ભુજ તાલુકાના પ્રગતિશીલ ગામ એવા ભારાસર ગામે વરસાદી માહોલ વચ્ચે ભારાસર ગામની વિજય લાઇબ્રેરીના હોલમાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ સરકારી વિભાગના અધિકારીની હાજરીમાં અને ગ્રામજનોની હાજરીમાં વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ વિશે અને અડચણરૂપ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। સૌપ્રથમ ભારાસર કન્યા શાળાના આચાર્ય શ્રીમતી દર્શનાબેન સોની દ્વારા આવેલ અધિકારીને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામના સરપંચ શ્રી નિલેશભાઈ વરસાણીએ અધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરી ભારાસર ગ્રામની પ્રાથમિક માહિતી આપી અને ગામમાં ગ્રામ પંચાયત તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થઈ રહેલ ગામના વિકાસ અને પ્રગતિની માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હનુમંતસિંહ જાડેજાએ એનઆરઆઈ લોકો માટે ગામના વિકાસમાં યોગદાન અંગે સરકારશ્રીની વતન પ્રેમ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત સચિવ શ્રી હર્ષદ પટેલ હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીથી બચવા માટે રસીકરણ પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું। રાત્રિ ગ્રામસભામાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી હનુમંતસિંહ જાડેજા, નાયબ કલેક્ટર શ્રી અતિરાગ ચપલોત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આસ્થા મેડમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ, મામલતદાર શ્રી બારહટ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ રાઠોડ, સરપંચ શ્રી નિલેશભાઈ વરસાણી તેમજ ગ્રામ પંચાયતના સૌ સદસ્યો, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ભારાસર કન્યા શાળાના આચાર્ય શ્રીમતી દર્શનાબેન સોનીએ કર્યું હતું અને સરપંચ શ્રી નિલેશભાઈ દ્વારા ગામમાં ખાસ ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો।